औरों के हित मरना सीखा, दुखियारी पीड़ित मानवता देख के जिसका अंतस चीखा, बना मंदिर का भगवान। सबने सद्बुद्धि मळे, सबनु कल्याण थाय, सब उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे तेवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात। आजनो ऋषि संदेश, साधु ब्राह्मणों पोतानुं कर्तव्य निभावे। साधु ब्राह्मणोनुं ए पवित्र कर्तव्य छे के आजे तेओ जे धर्मनो आश्रय लईने पोतानी आजीविका प्राप्त करे छे अने लोक सन्मान मेळवे छे ते धर्मना रक्षण माटे तेमणे कंई काम करवुं जोईए, ते ए माटे थोड़ुं कष्ट पण सहन करवुं जोईए। आजे धर्म मुश्किलीमां मुकाई गयो छे, देशनी सुरक्षा अने प्रगतिनो प्रश्न छे, તેથી આદર્શોનું રક્ષણ કરવા માટે તેમણે સમય કાઢવો જ જોઈએ। આવી વિષમ પરિસ્થિતિમાં પણ જો તેઓ દક્ષિણા મેળવવાનો અને પગ પૂજાવાનો ધંધો કરતા રહે અને પોતાના કર્તવ્યને ભૂલી જાય તો આગામી પેઢીઓ તેમને માફ નહીં કરે અને એક સામાન્ય નાગરિક જેટલું સન્માન પણ નહીં આપે। તેમની આજની અકર્મણ્યતા ભવિષ્યમાં સાધુઓ તથા બ્રાહ્મણોના મહત્વ તથા ગૌરવને નષ્ટ કરી નાખશે, તેથી તેમણે વેળાસર ચેતી જવું જોઈએ। સજ્જનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવમાંથી બહાર નીકળીને સમાજ સેવાના કાર્યમાં લાગી જવું જોઈએ। તેમણે એક સ્થળે રહીને પૂજાપાઠ કરવાના બદલે ગામે ગામ તથા ઘેરે ઘેર ફરીને ધર્મના ઉદ્ધાર માટે તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ। આજના મુશ્કેલી ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સદજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ। તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુ પરંપરાને સાચા અર્થમાં જાગૃત કરીને એ સાબિત કરી દેવું જોઈએ કે ઋષિ મુનિઓના સમયની સાધુતા મરી પરવારી નથી। પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ, તેની સભ્યતા, તેની સંસ્કૃતિ તથા સમાજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતા। સાધુ સમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ હોતી નથી, એના લીધે તેમની પાસે ભરપૂર સમય હોય છે। સાધુઓ પાસે પ્રાચીન કાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે, તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ આલોક તથા પરલોક બંનેને સુધારી શકે છે। આ કામ તેમણે કરવું જ જોઈએ, નહીં તો સંસારમાં બુદ્ધિવાદ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે। જો તેઓ પોતાનું કર્તવ્ય નહીં નિભાવે તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે। અખંડ જ્યોતિ, એપ્રિલ 1900।